નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8ના પ્રકરણ 11 માપનમાંથી સ્વાધ્યાય 11.4નો પહેલો અને બીજો દાખલો જોવાનો છે. પણ આ દાખલા ભણતા પહેલાં આપણે કદ અને ઘનફળનો ખ્યાલ સ્પષ્ટ કરી લઈએ. અત્યાર સુધી આપણે જે વાત કરી એ માત્ર પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ પૂરતી મર્યાદિત હતી. હવે જે આવે છે એ ઘનફળ વિશે આપણે શીખવાનું છે. એટલે કે અત્યાર સુધી જે આપણે વાત કરતા હતા એ વાતમાં માની લ્યો કે કોઈ આ એક સમઘન હોય તો આ સમઘનના દરેક પૃષ્ઠ, એટલે કે આને જો આવી રીતે ખોલવામાં આવે તો આ એક પૃષ્ઠ, આ 2, 3, 4, 5 અને 6, એટલે કે આ 6 પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થાય, એટલે કે એને આપણે પૃષ્ઠફળ એવું નામ આપતા અને એના વિશે ચર્ચા કરતા. તેવી જ રીતે નળાકારમાં પણ આપણે પૃષ્ઠફળ સંબંધિત વાત કરી હતી. હવે આપણે અલગ ટોપિક છે ઘનફળ. ઘનફળમાં આપણે મિત્રો એવી ચર્ચા કરશું કે કોઈ આવો સમઘન હોય, લંબઘન હોય કે નળાકાર હોય તો એની અંદર કોઈ આપણે પ્રવાહી ઉમેરીએ તો એ કેટલું સમાઈ શકે, એટલે કે એનું કદ કેટલું છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે ઘનફળના સૂત્ર જોઈએ કે માની લો કોઈ એક સમઘન હોય તો સમઘનનું ઘનફળ કેટલું થાય, તો તમને ખ્યાલ છે કે સમઘનની દરેક બાજુના માપ સરખા હોય, એટલે કે એમાં લંબાઈ એક સરખી જ હોય, એટલે સમઘનનું ઘનફળ દરેક કોઈ પણ મિત્રો જો આકાર હોય, માની લો કે કોઈ આ એક સમઘન આકાર છે એવી આપણે ધારણા કરી લઈએ કે આ કોઈ એક સમઘન આકાર છે, તો સમઘન આકારમાં આપણે આની અંદર કેટલી વસ્તુ સમાય એ આપણે જોવાનું છે. તો એના માટે જે આ નીચે આધાર છે એ આધારનું ક્ષેત્રફળ, એટલે કે આ બાજુની લંબાઈ L હોય, આ L અને L, એટલે કે બધી જ બાજુના માપ તો એક સરખા છે, એટલે કે આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, તો એટલી વસ્તુ આની અંદર સમાઈ શકે. તો આધારનું ક્ષેત્રફળ કેટલું થશે? આ બાજુનું માપ ગુણ્યા આ બાજુનું માપ, કારણ કે તળિયાનો ભાગ એ ચોરસ હોવાનો છે, એટલે કે આધારનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા ઊંચાઈ h બરાબર થશે L, એટલે કે સમઘનનું ઘનફળ થશે લંબાઈનો ઘન. તેવી જ રીતે મિત્રો લંબઘન માટે આપણે ચેક કરીએ તો લંબઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. તો આપણે જોઈએ આધારનું ક્ષેત્રફળ એટલે કેટલું. લંબઘનમાં આપણે ખબર છે, માની લઈએ કે કોઈ એક આ લંબઘન હોય તો એની લંબાઈ L થશે, પહોળાઈ B થશે અને ઊંચાઈ છે એ H થશે, કારણ કે દરેક બાજુના માપ સામાન્ય રીતે અલગ અલગ છે એવું આપણે સમજી લઈએ છીએ. તો આપણે કે આધાર એટલે આ નીચે તળિયાનો ભાગ, એનું ક્ષેત્રફળ કેટલું થશે, તો એ એક લંબચોરસ હોવાનો જે લંબાઈ ગુણ્યા પહોળાઈ જેટલું થાય બરાબર L ગુણ્યા B અને એને ગુણ્યા ઊંચાઈ, એટલે કે આ H જે છે એ H, તો લંબઘનનું ઘનફળ થશે L B H, જ્યાં L બરાબર લંબાઈ, B બરાબર પહોળાઈ અને H બરાબર ઊંચાઈ દર્શાવે છે. તેવી જ રીતે મિત્રો આપણે નળાકાર માટે નળાકારનું ઘનફળ એ આપણે મેળવીએ, તો અહીંયા આ બાજુની આકૃતિમાં આપણે નળાકાર દર્શાવેલ જ છે. આ નળાકાર માટે જે આ 14 સેન્ટીમીટર, એટલે કે આ ભાગ છે એ તેની ઊંચાઈ થશે અને આ ભાગ છે એ તેનો તળિયાનો ભાગ, આ ભાગ એ તેનું આધારનું ક્ષેત્રફળ થશે. પણ અહીંયા જોઈએ નળાકારમાં તળિયું છે, વર્તુળ હોય ને આપણે ખ્યાલ છે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર વર્ગ થાય, એટલે કે અહીંયા આપણે જોઈએ નળાકાર માટે આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ બરાબર, અહીંયા આધારનું ક્ષેત્રફળ કેટલું થશે, વર્તુળ છે એટલે પાઈ આર વર્ગ અને ઊંચાઈ h, આટલું ભાગ ઊંચાઈ તો આ ગુણ્યા h, એટલે નળાકારનું ઘનફળનું સૂત્ર થશે પાઈ આર વર્ગ h, જ્યાં આર બરાબર નળાકારના વર્તુળની ત્રિજ્યા, એટલે કે નળાકારની ત્રિજ્યા અને h બરાબર નળાકારની ઊંચાઈ. હવે આપણે એક વસ્તુ અહીંયા જોઈએ કે ઘનફળ છે એ કદ બતાવે છે, એની અંદર કેટલી વસ્તુ સમાય એ જોવાનું છે.
चलो तो अहीं 11.4 नो पेलो दाखलो छे के एक नळाकार टाकी आपेली छे, नीचे आपेल कई परिस्थिति में तमे तेनुं पृष्ठफळ मेळवशो અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો તે આપણે કહેવાનું. એટલે કે એક નળાકાર ટાંકી છે મિત્રો, નળાકાર ટાંકી એટલે તમને ખ્યાલ આવી શકે મગજમાં કે કેવા આકારની હોય. અને ત્રણ પરિસ્થિતિ અહીંયા આપેલી છે. પહેલી પરિસ્થિતિમાં એવું છે કે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે આપણે જાણવું હોય તો પૃષ્ઠફળ મેળવવું પડે કે ઘનફળ. અહીંયા મિત્રો ટાંકીની અંદરની વાત છે, જ્યારે કોઈ વસ્તુની અંદર કેટલું રાખી શકાય એ મેળવવું હોય ત્યારે હંમેશા તેનું ઘનફળ મેળવવું પડે. એટલે કે પહેલી જે પરિસ્થિતિ છે તેમાં આપણે પહેલી પરિસ્થિતિમાં આપણે ઘનફળ મેળવવું પડશે. તેના પછીની બીજી પરિસ્થિતિ આપણે જોઈએ તો બીજી પરિસ્થિતિ એવી છે કે નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીની સંખ્યા જણાવો. એટલે કે નળાકાર જે છે ટાંકીને ફરતે બાજુ પ્લાસ્ટર તો હંમેશા ફરતે બાજુ જ આવવાનું છે, એટલા માટે તેમાં આપણે ઘનફળ નહીં મેળવવું પડે, પૃષ્ઠફળ મેળવવું પડશે. એટલે પરિસ્થિતિ બેમાં પૃષ્ઠફળ મેળવવું પડશે. ત્રીજી પરિસ્થિતિ આપણે છે કે નળાકાર ટાંકીમાં ભરેલ પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે. એટલે કે એક મોટી નળાકાર ટાંકી છે એમાં કંઈક પાણી ભરેલું છે, તેમાંથી નાની થોડી ટાંકી ભરવાની છે, કેટલી ભરાય તો એ પાણી છે એ તો અંદર જ ભરાય છે નળાકારની વચ્ચેના ભાગમાં, તો એવા સમયે આપણે ઘનફળ મેળવવું પડશે. તો આપણે જોઈએ પરિસ્થિતિ એક અને ત્રણમાં ઘનફળ મેળવવું પડશે અને પરિસ્થિતિ બેમાં આપણે પૃષ્ઠફળ મેળવવું પડશે. હવે આપણે બીજો દાખલો ગણીએ. બીજા દાખલાની રકમ એવી છે કે નળાકાર એનો વ્યાસ 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 14 સેન્ટીમીટર છે. ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે? બંને નળાકારમાંથી ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો, ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે. તો અહીંયા મિત્રો બે નળાકાર આપેલા છે, એ અને બી. અહીંયા નળાકાર એનો વ્યાસ 7 સેન્ટીમીટર છે અને બીનો વ્યાસ 14 સેન્ટીમીટર છે. એની ઊંચાઈ 14 સેન્ટીમીટર છે, જ્યારે બીની ઊંચાઈ 7 સેન્ટીમીટર છે. આ બંનેમાંથી ક્યાં નળાકારનું પૃષ્ઠફળ વધારે છે અને ક્યાં નળાકારનું ઘનફળ વધારે છે એ આપણે જોવું. શું જેનું ઘનફળ વધારે છે તેનું પૃષ્ઠફળ પણ વધારે છે એ વસ્તુ આપણે ચેક કરવાની છે. તો પહેલા આપણે ઘનફળ મેળવીએ, ક્યાં નળાકારનું ઘનફળ વધારે છે. તો આપણે જોઈએ નળાકાર એ માટે નળાકાર એનું ઘનફળ બરાબર પાય આર વર્ગ એચ બરાબર 22/7 ગુણ્યા આર બરાબર ત્રિજ્યા. એ માટે આ 7 છે વ્યાસ થશે, તો ત્રિજ્યા એની વ્યાસની અડધી એટલે થશે 7/2. અહીંયા વર્ગ છે એટલે 7/2 ને આપણે 2 વખત ગુણશું. ગુણ્યા એચ એટલે ઊંચાઈ જે 14 સેન્ટીમીટર છે, ગુણ્યા 14 બરાબર અહીંયા 7/7 ઉડી ગયા, 2 × 11 = 22, 7 × 14 એટલે થશે એવું 11 × 7 × 7 એટલે કે 49 બરાબર 11 × 49 એટલે થશે 11 × 9 = 44, 44 × 9 = 53 આટલા સેન્ટીમીટર ઘન. કારણ કે અહીંયા ઘનફળ છે એટલા માટે સેન્ટીમીટર ઘન, અથવા તો ઘન સેમી તમે આવું પણ લખી શકો, ઘન સેમી. સેન્ટીમીટર ઘનની જગ્યાએ ઘન સેમી પણ ચાલે. હવે આપણે નળાકાર બી માટે જોઈએ. તો નળાકાર બી માટે નળાકાર બીનું ઘનફળ બરાબર પાય આર વર્ગ એચ. અહીંયા બી માટે આપણે જોઈએ તો પાઈ બરાબર થશે 22/7 ગુણ્યા, એના માટે
आर बराबर अहीं 14 सेंटीमीटर आपेल छे, जेना अर्धा एटले के 7 सेंटीमीटर तेनी त्रिज्या थशे, अने एनो वर्ग छे एटले आपणे 7 गुणा 7 बे वार लखी शकीए, गुणा ऊंचाई अहीं 7 सेंटीमीटर ऊंचाई आपेली छे गुणिया 7, अहीं छेद उड़ी गया बराबर मित्रों थशे 22 गुणा 37 49। અહીંયા આપણે મિત્રો જોઈ શકીએ અહીંયા 11 × 49 આવ્યું હતું, અહીંયા 22 × 49 છે, એટલે કે ઓલમોસ્ટ આનાથી એ ડબલ થયું, તો એ થશે 1078 આટલા સેન્ટીમીટર ઘન, અથવા તો ઘન સેમી પણ આપણે લખી શકીએ। હવે મિત્રો આ જે વાત કરી આપણે એ તો ઘનફળ માટે કરી હતી, હવે એ જ વસ્તુનું પૃષ્ઠફળ પણ મેળવવાનું છે, એટલે કે નળાકાર એ માટે આપણે અહીંયા પૃષ્ઠફળ મેળવીએ કે નળાકાર એનું પૃષ્ઠફળ। અહીંયા મિત્રો એક વસ્તુ ધ્યાન દઈએ કે પૃષ્ઠફળ જે મેળવવાનું છે એ કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે, એટલે કે નળાકાર એનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં h/r બરાબર 2 × π બરાબર 22/7 ગુણ્યા આર બરાબર ત્રિજ્યા, આના માટે આર બરાબર થશે 7/2 કૌંસમાં એચ બરાબર અહીંયા 14 સેન્ટીમીટર આપેલા છે વત્તા આર બરાબર થશે 7/2। તો અહીંયા 7 ગયા, છેદ ઉડાડીએ અહીંયા 2 ગયા એટલે ઉપર વધ્યા 22 કૌંસમાં 14 × 2 એટલે થશે 28/7/2 બરાબર, આના છેદ ઉઠશે તો અહીંયા આવશે 11 એટલે થશે 11 × 28 અને 7 એટલે થશે 35। તો અહીંયા આપણે ગુણાકાર કરીએ 11 × 55 = 5 વધી 11 × 3 = 33 ને 5 એટલે થશે 385, પણ અહીંયા પૃષ્ઠફળ છે એટલે એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ અથવા તો ચોરસ સેમી। હવે એવી જ રીતે મિત્રો આપણે નળાકાર બી માટે અહીંયા નળાકાર એ માટે ઘનફળ, બી માટે ઘનફળ, અહીંયા એ માટે પૃષ્ઠફળ શોધ્યું, હવે આપણે નળાકાર બીનું પૃષ્ઠફળ મેળવીએ, તો નળાકાર બીનું પૃષ્ઠફળ બરાબર 2πr(h/r), તો નળાકાર બી માટે 2 × π = 22/7 ગુણ્યા આર બરાબર એની ત્રિજ્યા જે થશે 7, આ નળાકારની ત્રિજ્યા અહીંયા આપણે જોઈ શકીએ 7 સેન્ટીમીટર થશે, કૌંસમાં h/r h = 7 cm વત્તા ત્રિજ્યા આર બરાબર પણ 7 cm, તો અહીંયા 7 છેદ ઉડી જશે, 2 × 22 એટલે થશે 44 અને 7/7 એટલે થશે 14 એટલે 44 × 14, તો 14 × 56 = 5, 14 × 56 = 61 તો થશે 616 cm². તો અહીંયા આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે નળાકાર બી માટે તેનું ઘનફળ પણ વધારે છે આ, અને તેનું પૃષ્ઠફળ પણ એના પૃષ્ઠફળ કરતાં વધારે છે, એટલે કે બંને માટે પૃષ્ઠફળ બીનું પૃષ્ઠફળ પણ વધારે ઘનફળ પણ વધારે। આભાર। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો। આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો।